જૂનાગઢના વૃંદાવન આશ્રમ આલિદા મુકામે વિવિધ કાર્યક્રમો યોજાયા. પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુના દિવસ નિમિત્તે 10 દિવસની ધૂનના આયોજન સાથે પૂજા સંકીર્તન સાથે ભક્તિમય વાતાવરણમાં સેવકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો. મેંદરડા તાલુકાના આલિદ્રા મુકામે મધુવંતી નદીના કિનારે આવેલ પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુની તપોવન ભૂમિ વૃંદાવન આશ્રમમાં પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુના પ્રાગટ્ય દિવસથી નિર્વાણ દિવસ સુધી 10 દિવસ હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 મહામંત્ર ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુઠ્ઠાપુરના વાઘડિયા પરિવાર યજમાનપદે બિરાજે ભક્તિભાવ સાથે પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુની ચરણ પાદુકાનું પૂજન સંકીર્તન ભજન ભોજન સહિતનો લાભ લીધો હતો, જેવામાં પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુના સેવકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક ભક્તિમય બની ધન્યતા અનુભવી હતી. વૃંદાવન આશ્રમ આલિદ્રા મુકામે ગુરુ પૂર્ણિમાની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં પણ પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુના સેવકગણ દેશ વિદેશથી પધારી ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગોવિંદ હળિયા, ZSTV, જૂનાગઢ. જય ગુરુદેવ. પૂજ્ય શ્રી સદગુરુદેવ કી જય. આલિદ્રાધીશ કી જય. મારું નામ લાભશંકર ગુલાબશંકર ત્રિવેદી. ગુરુદેવની ચરણ રચ છું આલિદ્રા બાપુની. આલિદ્રા બાપુનો અહીં આશ્રમ સૌરઠની ભૂમિ એ સંતો અને સુરાની ભૂમિ કહેવાય છે. ગિરનારની ગોદની અંદર મેંદરડા તાલુકામાં નાનકડું એવું આલિદ્રા ગામ આવેલું છે. મધુવંતી નદી કિનારે ગુરુદેવે આશ્રમ સ્થાપેલો છે, જેનું નામ વૃંદાવન આશ્રમ આલિદ્રા છે. ગુરુદેવનું પ્રાગટ્ય એ કર્ણાટકની અંદર દક્ષિણ ભારતમાં થયેલું હતું. ત્યાંથી તિરુપતિ બાલાજીમાં ગુરુદેવની પ્રાપ્તિ કર્યા પછી અમારા બધાના ભાગ્યને હિસાબે અમારા ઉપર કૃપા કરવાના માટે ગુરુદેવ આલિદ્રા બિરાજા. અહીંયા આવીને કઠોર તપશ્ચર્યા કરી છે. હિમાલયમાં પણ પોતે બિરાજમાં થયા હતા અને ખૂબ ખૂબ કઠોર તપશ્ચર્યા કરી હતી. એમના જીવનનું એક જ ધ્યેય હતું કે હંમેશા ભગવાનનું નામ સ્મરણ કરવું. કારણ એ કહેતા હતા કે કલિયુગની અંદર જો ભવપાર કરવાનો, ઉદ્ધાર કરવાનો એક જ રસ્તો છે, અને એ છે હરેનું નામ સ્મરણ. એટલે અમારા ગુરુદેવ આલિદ્રા બ્રહ્મચારી બાપુએ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે એ કળીકાળનો મહામંત્ર છે, એ લોકોમાં ફેલાવવા માટે, લોકોનું કલ્યાણ કરવા માટે સૌરાષ્ટ્રની અંદર, આપણા ગુજરાતની અંદર 300,000 માઇલ પોતે ખુલ્લે પગે ચાલી અને આ મંત્રો બધાને લેવડાવ્યા છે, લોકોનું કલ્યાણ કર્યું છે, સમાજને એક સૂત્રતાથી બાંધવા માટે એમણે ખૂબ ખૂબ કાર્યો કરેલા છે. ગરીબોની ખૂબ સેવા કરી છે. અન્નદાન વસ્ત્રદાન પણ ગરીબોને ખૂબ આપ્યા છે. બટુક ભોજન, અને એમના જીવનનું એક જ ધ્યેય હતું કે ભજન કરો અને ભોજન કરાવો, લોકોને ભૂખ્યાને ભોજન કરાવ્યો અને પરમાત્માની પ્રાપ્તિ માટે એક જ હરિ નામ સ્મરણ, એટલે ગુરુદેવના જીવનનું એક જ ધ્યેય હતું. અને આજે એ ધૂનની જે પૂર્ણાવતી 10 દિવસ સુધી મહાસુદ 8મથી જે એમનો નિર્વાણ દિવસ છે ત્યારથી શરૂઆત કરીને માવત્રી જ આજે ગુરુનું પ્રાગટ્ય છે, એ ગુરુજીના પ્રાગટ્ય દિવસ સુધી 10 દિવસની ધૂન કરેલી છે. એ ધૂન પૂરી થયા પૂર્ણાતી થઈ છે. અત્યારે ગુરુદેવની પાદુકાનું અહીંયા પૂજન કરવામાં આવશે. વિશાળ શિષ્ય સમુદાય અહીંયા એકત્રિત થયેલો છે. એ બધાની હાજરીમાં અહીંયા ગુરુપૂજન પાદુકા પૂજન થશે. પછી બધાને મહાપ્રસાદ અહીંયા લેવડાવવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિ જાતિના કાંઈ ભેદભાવ વગર દરેકને ટુકડો આપવામાં આવે છે. અને પરમાત્માનું સ્મરણ કરો એ જ ગુરુદેવનો મુખ્ય મંત્ર હતો. અને ગુરુદેવની એક જ ઈચ્છા હતી કે લોકોનું કલ્યાણ થાય. લોકોએ પોતાના જીવનમાં અતિ સાદાઈ વાપરી અને લોકોનું કલ્યાણ કરવા માટે સતત રાત દિવસ જોયા વગર ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા છે એવા મહાપુરુષ, એને આપણે આજે અંજલિ આપીએ. આપણે તો કાંઈ તાકાત નથી એનું કરી શકીએ, એના ચરણોમાં આપણે સાષ્ટાંગ નમસ્કાર કરી અને આજે આપણે અહીંયા વિરામ કરું છું. પૂજ્ય શ્રી સદગુરુદેવ ઓમ નમઃ પાર્વતી પતયે હરાય.